नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आप सर्वे वाला विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज ना वीडियो लेक्चर नी आपणे शुरुआत करीए छीए। आजे धोरण 11 विषय अर्थशास्त्र जेमा चेप्टर नंबर 4 पुरवठो, अंग्रेजी में जेने आपणे कहीशुं सप्लाय। विद्यार्थी मित्रों, आज ना वीडियो लेक्चर में आपणे बे प्रश्न भरवाना छे अने आ बन्ने प्रश्नों तमने बे गुण माटे वेरी मोस्ट आईएमपी रहेशे। तो प्रश्न नो नाम छे, पहलो प्रश्न, शा माटे पुरवठो उत्पादन करता वधु होई शके पण जत्था करता वधु होई शके नहीं। पहला प्रश्न ने समझो, शा माटे पुरवठो उत्पादन थी वधु होई शके पण जत्था थी तो वधु होई शके नहीं। अने बीजो प्रश्न छे, पुरवठा रेखा नो ढाळ धन शा माटे होई छे। तो विद्यार्थी मित्रों, बन्ने प्रश्नों खूब नाना छे, तमे जोई शको बोर्ड उपर, पण वेरी मोस्ट आईएमपी प्रश्न छे। तो चलो शुरुआत करिए। पहलो प्रश्न, शा माटे पुरवठो उत्पादन थी वधु पण जत्था थी वधु होई शकशे नहीं। तो पहला तो प्रश्न थाय, व्हाट इज द मीनिंग ऑफ सप्लाय, पुरवठो एटले शुं। આગળના વિડિયો લેક્ચરમાં આપણે એને બહુ સારી રીતે સમજેલા છે। આગળના દરેક વિડિયો લેક્ચરમાં મેં તમને પુરવઠાની વ્યાખ્યા આપેલી છે, આજે પણ આપણે એનો રિવિઝન કરીએ છીએ। તો પુરવઠો એટલે શું? તો ચલો, ઉત્પાદક કે વેપારી ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર થઈ જાય તેને આપણે શું કહીશું? પુરવઠો। उत्पादन नो जे भाग वेचवा माटे तैयार थई जाए जेने आपणे शुं कहेवाय? पुरवठो। अने जे वेचवा माटे तैयार ना थाय एने शुं कहेवाय? जत्थो। चलो, मारी पासे कुल पेन केटली छे? 2। मारे बन्ने वेची देवी छे तो आ 2 पेन मारो पुरवठो छे। एक वेचवी छे, एक नथी वेचवी, तो एक पुरवठो अने एक जत्थो। बन्ने नथी वेचवी, पुरवठो 0, जत्थो 2। क्लियर थयुं? જે વેચવા માટે તૈયાર થઈ જાય એ પુરવઠો, તૈયાર ના થાય એને આપણે શું કહીશું? જથ્થો। બરાબર છે? ચલો, હવે આપણે પહેલા આ ટોપિક સમજીએ છીએ, શા માટે પુરવઠો એ જથ્થા કરતા વધુ ના હોઈ શકે। બરાબર છે? પછી આપણે આ ટોપિક સમજીએ। ચલો, પહેલા તો પુરવઠાની વ્યાખ્યા, ઉત્પાદક કે વેપારી, ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર થઈ જાય, ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર થઈ જાય જેને આપણે શું કહીશું? પુરવઠો। આગળ, બધો જ પુરવઠો બને એવું ક્યારે શક્ય નથી। બધો જ જથ્થો, બધો જ પુરવઠો બની જાય એ શક્ય છે જ નહીં। કેવી રીતે? ચલો અહીંયા ઉદાહરણ આપું છું, આ ઉદાહરણ તમારે લખવાનું નથી પણ તમને સમજણ પડે એના માટે છે। ચલો વાક્યને સમજી લો પહેલા, બધો જથ્થો, બધો પુરવઠો બને એવું જરૂરી નથી। ચલો ઉદાહરણ, આપણે 100 ખુરશીનું ઉત્પાદન કરેલું છે। કેટલી ખુરશી? 100 ખુરશી। મારે એક પણ વેચવી નથી કારણ કે મને કિંમત ઓછી પડે છે, તો એ બધી ખુરશીને વેચવી નથી એટલે એ શું બની જશે? જથ્થો બની જશે। હવે મારે નથી વેચવી તેનો મતલબ જથ્થો છે, તો અત્યારે પુરવઠો કેટલો? 0। તો જો નિયમ, બધો જથ્થો, ચલો જથ્થો કેટલો છે? 100। બધો પુરવઠો બને એવું જરૂરી નથી, 100 જથ્થો છે, 100 પુરવઠો બને એવું જરૂરી ક્યારે નથી। ચલો કિંમત થોડીક વધી છે, મને થોડુંક પોસાય છે, તો હું 80 ખુરશી નહીં વેચું અને 20 ખુરશી વેચી દઈશ, તો 20 મારો પુરવઠો થયો, 80 મારો જથ્થો થયો। એટલે હવે વાક્ય ખબર પડી ને, જેટલો જથ્થો છે એ બધો જ પુરવઠો બની જાય એવું કઈ જરૂરી હોતું નથી। માટે કહી શકાય કે પુરવઠો જથ્થાથી તો વધુ ક્યારેય નહીં હોઈ શકે। ચલો, મારે વધુમાં વધુ વેચવી હોય તો કેટલી વેચી શકું? ઉત્પાદન કેટલું હતું? 100। તો વધુ ને વધુ કેટલી વેચી શકું? 100। અને વધુ ને વધુ કેટલી ન વેચી શકું? તો પણ જવાબ આવશે 100। ચલો, એટલે જથ્થો એ પુરવઠો જેટલો હોઈ શકે છે, ઓછો હોઈ શકે પણ વધારે તો ક્યારે પુરવઠો હોઈ શકશે નહીં। હવે વાક્ય આગળનો કોષ્ટક યાદ કરો, મેં સમજાવ્યું છે। ચલો, હું વધુ ને વધુ કેટલી વેચી શકું? 100। વધુ ને વધુ કેટલી ના વેચી શકું? 100। તો આ પુરવઠો જથ્થા જેટલો છે, કદાચ ઓછો છે પણ વધારે તો ક્યારે હોઈ શકશે નહીં। બોલો, હવે વાક્ય સમજાયું છે ને? ફરી એકવાર,
बद्दो जत्थो बद्दो ज पुरवठो बने एवो क्यारे शक्य होतो नथी। आम पुरवठो ए जत्थानो एक भाग होवाथी ते क्यारे जत्था करता वधारे होई शकशे नहीं। चलो हवे मारे 100 माथी वेचवानी छे 80, 100 माथी वेचवानी छे 20 अने 100 माथी वेचवानी छे 100, तो मैं लीधो सेवाथी जत्थामाथी, तो पुरवठो कोण छे? जत्थानो एक भाग छे, माटे ते क्यारे जत्था करता वधारे होई शकशे नहीं। क्लियर थई गयुं छे? चलो हवे बीजो टॉपिक, शा माटे पुरवठो उत्पादन थी वधु होई शके? चलो तो लखीए, जो उत्पादन मां अगाउनो जत्थो उमेरवामां आवे, जो सेनी अंदर उमेरवानुं छे आपणे लखीए, उत्पादननी अंदर कयो अगाउनो जत्थो उमेरवामां आवे, अगाउनो एटले आगला दिवसनो, जेम के आजे रविवार छे, एक्झाम्पल तरीके आजे रविवार छे, तो आजे रविवारे, चलो उदाहरण साथे समझिए, आजे रविवारे 100 ખુરશીનું ઉત્પાદન થયું છે, જેમાં 80 વેચી કાઢી છે અને 20 વેચી નથી, તો 20 આપણો શું છે? જથ્થો છે જે ગોડાઉનમાં પડી રહ્યો છે। આવતીકાલે સોમવાર થયો છે, સોમવારે 100 ખુરશીનું ઉત્પાદન થયું છે, પણ કસ્ટમર એવું કહે છે કે મારે 120 ખુરશી જોઈએ છે, ઉત્પાદન તો 100 નું જ છે, તો હવે શું કરીશું? આજનું 100 ઉત્પાદન એ આપણો પુરવઠો બની ગયો, અને ગઈકાલ જે રવિવારે આપણે 20 ખુરશી પેન્ડિંગમાં પડી હતી ગોડાઉન ની અંદર, એને આપણે વેચવા માટે લઈ આવીશું, તો વેચવા માટે લઈ આવીએ એને શું કહેવાશે? પુરવઠો। તો ગઈકાલનો જથ્થો આજે શું બની ગયો? પુરવઠો। ક્લિયર થઈ ગયું છે? ગઈકાલે 20 ખુરશી પેન્ડિંગ હતી, વેચાઈ નથી, પણ આજે વેચવા તૈયાર છીએ, તો ગઈકાલનો જથ્થો આજનો શું છે? પુરવઠો। તો આજની 100 ખુરશી તો પુરવઠો બની ગઈ, અને ગઈકાલની 20 ખુરશી પણ આજનો પુરવઠો છે, તો ટોટલ પુરવઠો કેટલો થયો? 120। ઉત્પાદન કેટલું હતું? આજનું તો 100 હતું, એટલે ઉત્પાદન કરતા પુરવઠો વધુ હોઈ શકે છે। શા માટે? અગાઉનો જથ્થો જો ઉમેરવામાં આવે તો। ક્લિયર થઈ ગયું છે? ચલો ફરીથી, જો ઉત્પાદનમાં અગાઉનો જથ્થો ઉમેરવામાં આવે તો ઉત્પાદન કરતા 100% પુરવઠો વધુ હોઈ શકે છે, તેથી કહી શકાય પુરવઠો ઉત્પાદનથી વધુ હોઈ શકે છે। બોલો ક્લિયર છે? આખા પ્રશ્નને એકવાર રિવાઇઝ કરી નાખીએ, ચલો મારી સાથે રેડી। પ્રશ્ન, શા માટે જથ્થા કરતા વધુ પુરવઠો ના હોઈ શકે? તો ચલો પુરવઠાની પહેલા વ્યાખ્યા, ઉત્પાદક કે વેપારી ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર થઈ જતા હોય એને આપણે શું કહીશું? પુરવઠો। આગળ, બધો જ જથ્થો બધો જ પુરવઠો બને એવું કઈ જરૂરી હોતું નથી। આગળ, આમ પુરવઠો કોણ છે? જથ્થાનો એક ભાગ છે, માટે તે જથ્થાથી ક્યારે પણ વધુ હોઈ શકશે નહીં। ચલો હવે પુરવઠો ઉત્પાદનથી વધુ હોઈ શકે કેવી રીતે? તો જો ઉત્પાદનમાં અગાઉનો જથ્થો ઉમેરવામાં આવે, મેં તમને સમજાવ્યું ને કે રવિવારની ખુરશી પડી છે જે સોમવારે વેચવામાં આવે, તો અગાઉનો જથ્થો એમાં ઉમેરવામાં આવે તો ચોક્કસથી ઉત્પાદન કરતા પુરવઠો વધુ હોઈ શકે છે। રેડી? ચલો નવા પ્રશ્ન, પ્રશ્ન નંબર 2 તરફ જઈએ, પુરવઠા રેખાનો ઢાળ ધન શા માટે હોય છે? ચલો થોડુંક યાદ કરો, માંગ રેખાનો ઢાળ કેવો હતો? ઋણ હતો, કારણ કે બંને વચ્ચે સંબંધ કેવો હતો? વ્યસ્ત હતો। કિંમતમાં વધારો, માંગમાં ઘટાડો, કિંમતમાં ઘટાડો, માંગમાં વધારો, જ્યારે અહીંયા કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, એકમાં વધારો બીજામાં પણ વધારો। તો જોઈ લો, વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે અહીં સીધો સંબંધ છે। ચલો સીધો સંબંધ એટલે પ્લસ તો પ્લસ, માઇનસ તો માઇનસ, વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, પરિણામે પુરવઠા રેખાનો ઢાળ અહીંયા કેવો બની જાય છે? ધન। યાદ રાખો, સિમ્પલ વસ્તુ છે, સીધો સંબંધ હોય તો ઢાળ ધન બને અને વ્યસ્ત સંબંધ હોય તો ઢાળ આપણો ઋણ બનશે। તો ચલો અહીં સીધો સંબંધ છે, તો સીધો એટલે કેવો? જેમ જેમ વસ્તુની કિંમતમાં શું થાય છે? વધારો, તો વસ્તુના પુરવઠામાં પણ શું થશે? વધારો। સીધી જ વસ્તુ, કિંમતમાં શું થશે? વધારો, તો પુરવઠામાં શું થશે? વધારો। એટલે કે પુરવઠા રેખા ક્યાંથી કઈ બાજુ?
તો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ખસે છે. ક્યાંથી ક્યાં સુધી? ડાબી બાજુથી જમણી બાજુ તરફ ખસે છે, માટે એનો ઢાળ કેવો છે? ધન છે. ચલો એક મોટો પ્રશ્ન છે, પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? ધન હોય છે. શા માટે? તો કે કિંમત અને પુરવઠા બંનેની વચ્ચે કેવો સંબંધ છે? સીધો. સીધો એટલે કેવો? જેમ જેમ વસ્તુની કિંમત વધે છે તેમ તેમ પુરવઠામાં પણ વધારો થાય છે, માટે પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ ખસે છે, તેથી તેનો ઢાળ કેવો છે? ધન છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ નાના પ્રશ્નો છે આજના, પણ વેરી મોસ્ટ એમ્પી પ્રશ્નો ભણ્યા છીએ. તો સરસ રીતે એને બે વખત રિવિઝન કરજો, બે વખત એને તૈયાર કરજો અને એક વખત એને વ્યવસ્થિત લખી દેજો. આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે. અસ્તુ.